सो हेलो फ्रेंड्स, आज फरीथी दसमा धोरण माटेनो वीडियो फरीथी तमारा माटे खास प्रश्नोना जवाब फकरा उपरथी। रीड द पेसेज, पेसेज वाँचवानो छे फकरो, एंड आंसर दी क्वेश्चन्स, सवालोना जवाब आपवाना छे। दसमा धोरणना पेपरनो प्रश्न छे, सॉल्व करिए, आरामथी आवडशे। सौथी पहेला मैं तमने कीधुं ए छे फकरो नहीं वाँचवानो, सौथी पहेला सवाल वाँची लेवाना। ऑलवेज ऑलवेज ट्राई टू डू देट। पहेला प्रश्नो वाँची लो, મગજમાં તમને ઓટોમેટિકલી જવાબ શોધવા માટે આઈડિયા આવી જશે। પહેલો પ્રશ્ન અહીંયા શું છે, હુ એટલે કોણ, હુ વોઝ ધ ચીફ એડવાઇઝર, એડવાઇઝર એટલે કોઈકને સલાહ આપી, તો સલાહકાર દેવ। સો જે આકાશમાં જે દેવો છે, દેવોના ચીફ એડવાઇઝર, મુખ્ય સલાહકાર, ચીફ એડવાઇઝર કોણ છે, પહેલો પ્રશ્ન। તો આપણે ખાલી નામ શોધવાનું છે, ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે। બીજો પ્રશ્ન, વાય ડીડ ધ દેવ ગો ટુ બૃહસ્પતિ, વાય ડીડ ભૂતકાળમાં છે દેવ્સ ગો, સો ઇન શોર્ટ દેવોને એવું તો શું થયું કે લોકો બૃહસ્પતિ જોડે ગયા, બીજો પ્રશ્ન છે, મતલબ જ્ઞાતો હશે એવું આપેલું છે। ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ બૃહસ્પતિ એડવાઇઝ ટુ ધ દેવ્સ, બૃહસ્પતિએ દેવોને શું એડવાઇઝ એટલે કે સલાહ આપી। ઇન શોર્ટ તમને આઈડિયા આવી ગયું છે કે દેવોને કંઈક પ્રોબ્લેમ થાય છે, એ લોકો બૃહસ્પતિ જોડે સોલ્યુશન માટે જાય છે, અને બૃહસ્પતિ એમને એક સલાહ આપી હશે, કંઈક સલાહ આપી હશે કે આવું કરો। તો પહેલાં આ ત્રણ પ્રશ્નોનો જવાબ ફટાફટ આપવા માટે ચલો ફકરો શોધીએ, અને શોધવા માટે બિલોરી કાચ લઈને ફકરો વાંચવાનું ચાલુ કરીએ। પહેલો જ પ્રશ્ન આપ જોઈ શકો છો, હુ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ ધ દેવ્સ। હવે અહીંયા પ્રશ્ન પરથી દેખાય છે કે દેવો કોની જોડે જાય છે, બૃહસ્પતિ જોડે જાય છે, તો એ જ હશે, તો પણ વાંચી લઈએ। ધ દેવ્સ ડીડ નોટ હેવ એની બડી હુ ન્યૂ ધ મંત્રા, દેવો હતા ને એમની જોડે કોઈ એવું હતું નહીં, ડીડ નોટ હેવ એની બડી હુ ન્યૂ ધેટ મંત્રા। આ ક્યાંયથી ફકરો સીધો જ વચ્ચેથી લીધેલો છે, એટલે આપણને આગળ પાછળનું કશું ખબર ના હોય, પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે દેવો જે છે એમની જોડે એવું કોઈ જ નહોતું કે જેને એ મંત્ર આવડતો હોય, ઠીક છે ને, જેની જાણકારી હોય। દે વેન્ટ ટુ દેર ચીફ એડવાઇઝર, એમના મુખ્ય સલાહકાર જોડે ગયા, કોમા કરીને નામ આપ્યું છે શું, બૃહસ્પતિ, એન્ડ સોટ હિઝ હેલ્પ, સોટ એટલે એકચ્યુઅલી એની જે સલાહ માગવાનું એમને વિચાર્યું, સોટ હિઝ હેલ્પ, એની મદદ માગવા માટે એ લોકોએ વિચાર કર્યો કે એને પૂછીએ મદદ માટે, કોને, બૃહસ્પતિને। તો પહેલો જવાબ તો આવડી ગયો, હુ વોઝ ધ ચીફ એડવાઇઝર, ધ આન્સર ઇઝ બૃહસ્પતિ, જે અહીંયા આપેલું છે। ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ, બટ હી સેડ, પણ એમણે શું કીધું, આઈ ડુ નોટ નો ધી સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, આઈ ડુ નોટ નો ધી સાયન્સ, બૃહસ્પતિએ કીધું કે મને આ જે વિજ્ઞાન છે ને, કયું, લાઈફ ટુ ધ ડેડ, કોઈ મરી ગયેલું છે એને જીવન કઈ રીતે આપવું એનું જે સાયન્સ છે, વિજ્ઞાન છે, મને નથી આવડતું। તો એમણે શું કીધું, ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, ખાલી શુક્રાચાર્યને જ આ વસ્તુ ખબર છે, એમાં આમાં મારી કંઈ માસ્ટરી નથી, શુક્રાચાર્યને મળો તો કદાચ સેટિંગ થાય। સમબડી ફ્રોમ યોર સાઈડ શુડ ગો ટુ હિમ, સમબડી ફ્રોમ યોર સાઈડ, તમારામાંથી કોઈક શુડ એટલે જવું જોઈએ, ગો ટુ હિમ, સ્ટે વિથ હિમ એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ, એ તમને જાઓ અને ડાયરેક્ટ કહી નહીં દે, ઓકે। સો તમારે શું કરવાનું, તમારામાંથી કોઈ શુક્રાચાર્ય જોડે જાઓ, હવે એ ખૂબ જ બહુ જબરજસ્ત સાયન્સ છે, વિજ્ઞાન છે, એક દિવસમાં તમને નહીં આવડે, સો તમારામાંથી કોઈએ એઝ હિઝ સ્ટુડન્ટ, એના વિદ્યાર્થી તરીકે એમની જોડે જવું પડે, એન્ડ લર્ન ધ સિક્રેટ, અને એમની જોડે શીખવું પડે। સો બસ આટલો ફકરો છે, ત્રણેય જવાબ તમને આવડી ગયા હશે। ચીફ એડવાઇઝર કોણ હતું, તો બૃહસ્પતિ। વાય ડીડ ધ દેવ્સ ગો ટુ બૃહસ્પતિ, વાય ડીડ ધ દેવ ગો ટુ બૃહસ્પતિ, કારણ કે કોઈક મંત્ર છે એમની જોડે, ધ દેવ્સ હેડ વન મંત્ર એન્ડ દે ડીડન્ટ નો ઇટ્સ મિનિંગ, એમની જોડે એવું કોઈ હતું નહીં જેને એ મંત્ર આવડતો હોય, તો મંત્ર સમજવા માટે, ઓકે, એનો મતલબ સમજવા માટે દે વેન્ટ ટુ બૃહસ્પતિ। થર્ડ, વોટ ડીડ બૃહસ્પતિ એડવાઇઝ ટુ ધ દેવ્સ, બૃહસ્પતિ એડવાઇઝડ દેવ દેટ દે શુડ ગો ટુ શુક્રાચાર્ય, બિકોઝ ઓનલી શુક્રાચાર્ય નોઝ ધી સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધી ડેડ, સો હી એડવાઇઝડ દેટ વન ઓફ ધી પર્સન ફ્રોમ દેર સાઈડ શુડ ગો ટુ બૃહસ્પતિ એઝ અ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ। સો આટલો મોટો જવાબ નથી લખવાનો, શોર્ટમાં તમારે લખવાનું છે। તો બૃહસ્પતિ એડવાઇઝ શું કર્યું, વન ઓફ ધી દેવ શુડ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ લર્ન ધ સિક્રેટ ઓફ લાઈફ, બસ આટલો જવાબ તમારે લખવાનો છે। તો
पहलो फकरो पती गयो, बीजो फकरो नीचे आपेलो छे ए पण आपणे फटाफट चलो जोई लीए। सौथी पहला नीचे जवानुं छे, सवाल पहला वाँचवानो छे, फकरो पछी वाँचवानो छे। वॉट इज द साइंटिफिक स्टडी ऑफ बर्ड नोन एज, जो वॉट वाळो सवाल होय ने, वॉट अने हू, हू वॉट अने हू, आ सवालो छे ने बहु ज नाना टूटा टुकड़ा होय छे, टूचका टूचका होय छे, एकदम सिम्पल रीते आपणे। वॉट इज द साइंटिफिक स्टडी ऑफ बर्ड नोन एज, पक्षीओनो जे विज्ञान छे, साइंटिफिक स्टडी, वैज्ञानिक एमनो जे अभ्यास छे, एने शू कहेवाय, ए शब्द शू छे, ए आवडवो જોઈએ। हाउ इज सलीम अली रिफर्ड, रिफर्ड एटले कोई, रिफर करवू एटले कोईकनी भलामण करवी, कोईकने ओळखाण आपवी। तो अहींया क्वेश्चन छे कि सलीम अली ने कई रीते ओळखवामां आवे छे, एमने कई रीते जाणवामां आवे छे, ठीक छे ने, कई रीते ओळखाय छे, सेकंड क्वेश्चन। थर्ड, वॉट डीड ही डू सीस्टमेटिकली, ए सीस्टमेटिकली शू करता, तो त्रण प्रश्नों से, ठीक है ने। पहलू पक्षीओन जो विज्ञान है साइंटिफिक, एने शू कहवाय, सलीम अली ने कईक नाम आपेलू है कई रीते ओळखाय, तीजो प्रश्न ये लोग सलीम अली सीस्टमेटिकली शू करता, कंक तो पक्षीओन अभ्यास तो करता जैसे ने, एटले ज प्रश्नों से। तो चलो फटाफट वाँची त्रे प्रश्नों जवाब। तो पहलो प्रश्नों जवाब, वॉट इज द साइंटिफिक स्टडी ऑफ बर्ड नोन एज, फटाफट वाँचो चलो। ओके અહીંયા જોઈ શકો છો, સલીમ અલી ઇઝ વન ઓફ ધ મોસ્ટ નેમ્સ ઇન ધ ફિલ્ડ ઓફ ઓર્નિથોલોજી, ફિલ્ડ ઓફ ઓર્નિથોલોજી, ઓર્નિથોલોજી શું છે, સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ, પહેલો જવાબ તો મળી ગયો, સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ ઇઝ નોન એઝ ઓર્નિથોલોજી, પહેલો જવાબ છે। બીજો, હાઉ ઇઝ સલીમ અલી રિફર્ડ, નેચરલી સ્ટ્રીન ધ એન્ટાયર વર્લ્ડ, હી વોઝ ઇન ઇન્ડિયન બોર્ન ઓન 12th November 1890, ઇઝ ઓફન રિફર્ડ એઝ, ઓહો અહીંયા બીજો પ્રશ્નનો જવાબ પણ આવી ગયો છે, He is often referred as the birdman of India. એમને ઇન્ડિયાના બર્ડમેન તરીકે ઓળખવામાં આવે છે। તો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ઓલ્સો હિયર, ફર્સ્ટ આન્સર ઇઝ ઓર્નિથોલોજી, થર્ડ ક્વેશ્ચન વોટ ડીડ હી ડુ સિસ્ટમેટિકલી, તો જો આગળ આવશે, હી વોઝ અમોંગ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ કન્ડક્ટ સિસ્ટમેટિક બર્ડ સર્વેઝ, એ શું કરતા, એ સિસ્ટમેટિકલી બર્ડ સર્વે કરતા, અને બહુ બધી એમને બર્ડના પક્ષીઓ પર પુસ્તકો પણ લખ્યા છે। સો વોટ ડીડ હી ડુ સિસ્ટમેટિકલી, હી કન્ડક્ટેડ, એ શું કર્યું એમને, હી કન્ડક્ટેડ સિસ્ટમેટિક બર્ડ સર્વેસ, ઠીક છે। સો આ રીતે સવાલના જવાબ વાંચવા માટે જો તમે ફકરો વાંચો 100% તમને ફટાફટ આ વસ્તુ આવડી જાય। કેવો લાગ્યો વિડીયો અમને કમેન્ટમાં તમારે જણાવવાનું છે, અને કંઈ પણ ડાઉટ હોય તો જરૂરથી નીચે કમેન્ટમાં પૂછો। થેન્ક યુ।